ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટીઝ એક્ટે લગતા જે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના જે જજમેન્ટો છે તેના પર આપણે એક નજર નાખીએ તો વિશિષ્ટ સંજોગોમાં શું પરિણામ આવી શકે કે જે કાયદામાં ઉપસ્થિત નથી પણ કોર્ટના જજમેન્ટોથી નક્કી થયું છે, તો તેવા કેટલાક જજમેન્ટો એવા જે એના છે તેની હેડનોટ્સ જેને કહેવાય અથવા તો તેની એક ઝલક આપણે જોઈએ. હવે આ એક છે કે બોનાફાઈડ પરચેસર કોને કહેવાય. જમીન ખરીદ કરતી સમયે જમીનના રેવન્યુ રેકર્ડમાં શરત ચૂકથી જૂની શરતની જમીન દર્શાવી હોય તેવા સતીયુક્ત રેવન્યુ રેકર્ડના આધારે વ્યક્તિ જમીન ખરીદી હોય અને રેકર્ડ રેવન્યુ રેકર્ડમાં નામની ફેરફાર નોંધ કરવા જાય ત્યારે પ્રશ્ન ઉભો થાય કે આ નવી શરતની જમીન માલુમ પડે છે, તો ખરીદદારનો વ્યવહાર ગેરકાયદેસર ગણી ન શકાય, પરંતુ ખરીદદાર પ્રીમિયમની રકમ ભરવામાંથી મુક્ત થઈ શકે નહીં. હવે આપણે જે આ ખરીદદારને વેચનારનો જે જવાબદારી અને હકોનું જોયું તેમાં જો કે આમાં જે રેવન્યુ રેકર્ડ છે તેમાં જૂની શરતનો ઉલ્લેખ થયેલો છે અને એ રેવન્યુ રેકર્ડમાં જે હોય તે બે પક્ષકારની સમજદારી પર છે કે ભાઈ આ જૂની શરતની જમીન છે, વર્ષોથી જૂની શરત કહેતા આવ્યા છે અને એ જૂની શરતની છે, તો એમાં એક્સપર્ટ નોલેજની જરૂર હોય એટલે કદાચ વેચનારને ખરીદનારને એ ખબર ન પડે કે આ જૂની શરતની જમીન છે કે નવી શરતની જમીન છે, સિવાય કે કોઈ એડવોકેટ પાસે એના ટાઇટલ જોયા હોય તો ખબર પડે. પણ સામાન્ય વ્યક્તિને આવી વસ્તુની ખબર ન પડે તો નવી શરતની જમીનનો તો પણ દસ્તાવેજ થઈ જાય આવી રેકર્ડની ક્ષતિને કારણે. તો સામાન્ય રીતે નવી શરતની જગ્યા જો વેચાણ દસ્તાવેજ થાય તો શરત ભંગ કહેવાય અને તે ખાલસા થઈ જાય, શ્રી સરકાર થઈ જાય. પણ આ નામદાર ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે સુભાષભાઈ પ્રેમજી વર્સિસ ગુજરાત સરકારનું કે જો રેવન્યુ રેકર્ડમાં કોઈ ભૂલના કારણે એમાં એ બોનાફાઈડ પરચેસર કહેવાય અને એનાથી એ ગેરકાયદેસરનો વ્યવહાર ન કહેવાય ગણાય, પરંતુ એના કારણે જે કોઈ જવાબદારી હોય તે જવાબદારીમાંથી ખરીદનાર મુક્ત થઈ શકે નહીં. દસ્તાવેજ જે દિવસે એક્ઝિક્યુટ થયો હોય તે દિવસથી અમલી ગણાય. આપણે હમણાં જ જોયું કે ભાઈ દસ્તાવેજ કરવાથી માલિકી હક ટ્રાન્સફર થાય, તે સિવાય માલિકી હક ટ્રાન્સફર ન થાય. પણ એમાં બે વસ્તુ સમાયેલી છે, એક દસ્તાવેજ પર સહી કરવાનું અને બીજું એને રજીસ્ટર કરવાનું. ઘણીવાર એવું થાય છે કે દસ્તાવેજ કર્યા પછી કેટલીક વાર રજીસ્ટર કરવામાં કોઈ કારણસર વહેલું મોડું થાય. કારણ કે શું છે કે દસ્તાવેજ સહી થયા પછી એને રજીસ્ટર કરાવવાની મુદત 120 દિવસની છે. 120 દિવસ પછી એવો દસ્તાવેજ રજીસ્ટર ન થઈ શકે એટલે એ કરેલો દસ્તાવેજ એનો સ્ટેમ્પ બેકાર જાય. તો જે દિવસે દસ્તાવેજ એક્ઝિક્યુટ કર્યો હોય તેના 120 દિવસમાં રજીસ્ટર કરાવવાનો હોય. પણ સમજો કે કોઈ માણસે દસ્તાવેજ કરાવ્યો અને એ 1 મહિના પછી 2 મહિના પછી રજીસ્ટર કરાવે તો એનો અમલ ક્યારથી ગણાય? જે દિવસે એક્ઝિક્યુટ થાય તે દિવસથી એ દસ્તાવેજ અમલ થયેલો ગણાય, નહીં કે રજીસ્ટરની તારીખથી. રજીસ્ટર્ડ એ ફોર્માલિટી છે પણ પૈસા આપ્યા સહી કરી ત્યારથી તે અમલમાં થયેલો ગણાય. માલિકી ટ્રાન્સફર દસ્તાવેજ થઈ ગયા પછી થાય જે કલમમાં લખ્યું છે, પણ એ ફોર્માલિટી ન થઈ હોય અને જો પાછળથી રજીસ્ટર થાય તો પણ એનો અમલ જે દિવસે એક્ઝિક્યુટ કર્યો દસ્તાવેજ પર સહી કરી હોય ત્યારથી એ દસ્તાવેજની અમલી ગણાય. લેન્ડ લોસ જજમેન્ટ્સ ગુજરાતી માસિક, જમીન મિલકત સાથે સંકળાયેલ તમામ લોકો માટે ઉપયોગી મેગેઝિન, જેમાં નામદાર સુપ્રીમ કોર્ટ તથા દેશની તમામ નામદાર હાઈકોર્ટ દ્વારા નિર્ણિત ચુકાદાઓ, કેસની સમરી, મહત્વના પરિપત્રો અને માહિતીસભર લેખોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આપની કોપી બુક કરાવવા માટે હમણાં જ સંપર્ક કરો 7878620405.